જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે જજ મિત્રો આજના વિડિયોમાં આપણે ગેલ્વેનોમીટર વિશે ચર્ચા કરશું કે ગેલ્વેનોમીટર શું છે તેનું કાર્ય શું કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેની રચના કેવી રીતે થયેલી હોય છે એક વિડીયો મેં મૂકેલો હતો પ્રયોગના સાધનોની ઓળખ માટેનો તેની અંદર ગેલોનોમીટર મેં બતાવેલું છે એટલે એ વિડીયો ના જોયો હોય તો તમે એ વિડીયો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો ગેલોનોમીટરનો સિદ્ધાંત પહેલા તો જોઈએ કે ભાઈ ગેલોનોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે પછીની રચના પર તો સિદ્ધાંત એવું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે અને પરિણામે તેનું કોના વર્તન થાય એ આગળ આપણે થિયરીમાં જોઈ ગયા કે જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત ગુચળાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ કોણાવર્તન અનુભવે છે એટલે કે તેના પર ટોર્ક લાગે છે અને એ ટોર્કના કારણે તેનું કોણાવર્તન થાય છે કેટલું ટોર્ક લાગે વિદ્યુત પ્રવાહ ધારિત ગુચળા પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ બી એટલું ટોર્ક લાગે જ્યાં એન બરાબર ગૂંચળાના આટાની સંખ્યા આઈ બરાબર તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બનાવેલું છે ચાલો હવે જોઈએ કે ગેલોનોમીટરનું કાર્ય શું કઈ જગ્યાએ વપરાય ગેલોનોમીટર કે શાના માટે વપરાય તો કે ભાઈ સૂક્ષ્મ પ્રવાહનું માપન માટે એટલે કે માઇક્રો કે મિલી એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો તેનું માપી શકે કે ભાઈ કેટલો પ્રવાહ વહે છે તેના માટે તથા પ્રવાહની હાજરી જાણવા માટે હાજરી એટલે કે વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં તે જાણવા માટે કોઈ પણ પરિપથમાં તમે ગેલેવન મીટર શ્રેણીમાં જોડો અને પરિપથમાં કંઈ ફોલ્ટ હોય તો પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે ગેલેવન મીટર તમને બતાવી દે જો ગેલોનુમીટર ઝીરો ઉપર જ રહેતું હોય ગેલોનો મીટરના ડાયલમાં આ રીતના હશે કે તેમાં ઝીરો અહીંયા મધ્યમાં હશે પછી અહીંયા દસ વીસ ત્રીસ અલગ અલગ માપ કંઈ પણ હોઈ શકે ને આ બાજુ દસ વીસ અને ત્રીસ એટલે એનો કાપો જો મધ્યમાં રહે એનો મતલબ શું થાય કે પરિપથમાંથી કોઈ પ્રવાહ તો નથી હવે જો પ્રવાહ હોય તો એનો પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય તો કાપો મધ્યમાંથી જમણી બાજુ ખસશે એટલે કે સમઘડી દિશામાં ખસે એનો મતલબ થાય કે પરિપથમાં સમઘડી દિશામાં પ્રવાહ છે જો કાપો મધ્યમાંથી ડાબી તરફ ખસે એટલે કે વિષમ ઘડી જાય તો એનો મતલબ એવો થાય કે પરિપથમાંથી પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહે છે અને આ રીતના થઈને દસ ઉપર રહે તો એનો મતલબ શું થાય કે સમઘડી દિશામાં અને પ્રવાહ દસ જેટલો છે અહીંયા વીસ ઉપર જાય તો વિષમ ઘણી દિશા અને પ્રવાહ કેટલો છે વીસ જેટલો છે બીજો શું ઉપયોગ થઈ શકે કે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરી અને તમે એ મીટર અને વોલ્ટ મીટર બનાવી શકો ગેલ્વેનોમીટરનું રૂપાંતરણ સામા કરી શકો એ મીટર અને વોલ્ટ મીટર એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થિયરીમાં જોશું હવે એ મીટર સાના માટે વપરાય વિદ્યુત પ્રવાહ માપવા માટે અને વોલ્ટ મીટર સાના માટે વપરાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ માપવા માટે વપરાય આ જે મેં પ્રેક્ટિકલના સાધનોનું વિડીયો હતો તેમાં ત્રણે ત્રણ મીટર બતાવેલા અને ત્રણે ત્રણ સેમ લાગતા હતા અને મેં કીધેલું કે ભાઈ તમે કેવી રીતે ઓળખશો તો ગેલવન મીટરનું જે ડાયલ આવે તેમાં વચ્ચે જી લખેલું હોય અથવા તો ગેલવો લખેલું હોય એ મીટરમાં એ લખેલું હોય અને વોલ્ટ મીટરમાં વી લખેલું હોય પછી ગેલવોન મીટરની અંદર ઝીરો મધ્યમાં આવે જ્યારે એ મીટર અને વોલ્ટ મીટરમાં ઝીરો એ ડાબી બાજુ આવે ઝીરો દસ વીસ એ રીતના કાપા હશે એટલે એના પરથી પણ તમે ઓળખી શકો હવે મોસ્ટ ટાઈમ કે એની રચના જોઈએ કે ભાઈ આ કઈ રીતે કાર્ય કરે છે તો આકૃતિ બરાબર બરાબર તમે તમે જોઈ જોઈ લેજો મારાથી બહુ વ્યવસ્થિત નથી તો આકૃતિની શકો કે બે ચુંબકીય ધ્રુવો છે આપણે શું કરવાનું છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ચુંબકીય ધ્રુવ તો હોવા જોઈએ એટલે બે ચુંબકના ધ્રુવ લીધે એન અને એસ અને તે કેવા છે અર્ધ અર્ધ નળાકાર આકારના છે વચ્ચેથી વાળે સીધા નથી ચુંબક એટલે લોખંડ માંથી પ્રબલ લો ચુંબક બે અંતરગોળ લૌ ચુંબક ચુંબકના બે અંતરગોળ અને નળાકાર ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ હોય એટલે આ જે અંતરગોળ નળાકાર છે તેની વચ્ચે એક લંબચોરસ ફ્રેમ છે

એ નળાકારને કારણે શું થાય ત્રિજ્યાવર્તી દિશામાં ચુંબક ત્રિજ્યાવર્તી એટલે આ વર્તુળ જે આખું છે તેની ત્રિજ્યાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે કે ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર આ ગૂંચળું છે તેની અક્ષ એટલે વચ્ચેથી પસાર થાય તો તે આ ગૂંચળું કયું આ હેરું છે લંબચોરસ આ ગોળ તો સ્પ્રિંગ છે આ લંબચોરસ ગૂંચળાની અક્ષ એટલે કે તેના કેન્દ્રમાંથી પસાર થશે તેના ઉપર એક નળાકાર મૂકેલો છે એટલે કે નીચે નળાકાર હશે ને તેના ઉપર ગૂંચળું હશે ખ્યાલ આવે છે નીચે એક નળાકાર છે અને તેના ઉપર અહીંયા લંબચોરસ ગુચળું મૂકેલું છે તો ત્રીજી સમાન ચુંબકીય ક્ષેત્ર કરવા માટે અક્ષ પર ગુચાની અડકે નહીં તે રીતે નાનો નળાકાર રાખવામાં આવે છે હવે શું થાય કે ભાઈ આ નળાકારને લીધે બે ધ્રુવોની વચ્ચેના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે આ નળાકાર અને આ વચ્ચે જે ગેપ છે નળાકાર અને આ ચુંબક વચ્ચેની ગેપમાં આખા વિસ્તારની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને તેથી ગુચરાની ભ્રમણની કોઈપણ સ્થિતિમાં ગુચરાનું ક્ષેત્રફળ સદિશ એટલે ગુચરાનું આ ક્ષેત્ર ગુચરાનું ક્ષેત્રફળ સદિશ કેવા હોય તેના સમતલને લંબરૂપે બહાર આવતી દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં એટલે ત્રિજ્યાની દિશામાં ના બહાર આવતી તો એ આ બી અને આ એ તો બી અને એ વચ્ચેનો ખૂણો કોઈપણ સ્થિતિમાં કેટલો થશે નાઇન્ટી ડિગ્રી જેટલો થશે હવે આપણે ટોર્કનું સૂત્ર હતું ટાવ બરાબર એનઆઈ એ બી સાઈન થીટા બરાબર આ તો મહત્તમ ટોર્ક હોય તો સાઈન ઠીટા હવે એટલે કોની ખૂણો એ અને બી વચ્ચેનો ખૂણો તો એ અને બી તો નાઇન્ટી છે એટલે એટલે આ જે ટોર્ક હશે તે ટોર્ક કેવું લાગશે મહત્તમ ટોર્ક લાગશે અને આ ટોર્કના કારણે ગૂચડું શું કરશે ભ્રમણ કરશે હવે ગુચડું ભ્રમણ કરે એટલે શું થાય કે ગુચડાની સાથે આ ગૂચડું છે તો તેની સાથે એક ઉપર દર્શક કાંટો આપણે બાઇકની અંદર સ્પીડોમીટરનો કાંટો આવે તે રીતના કાંટો જોડેલો હશે એટલે ગૂચડું પહેલાં સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે ગેલોનોમીટર ઝીરો બતાવે ગૂંચળું જમણી તરફ ફરે તો કાપો જમણી તરફ ફરે ગૂચડું ડાબી તરફ ફરે તો કાપો ડાબી તરફ ફરે આમ ગૂંચળાના ભ્રમણને કારણે તમારો જે ઉપરનો દર્શક કાંટો છે તે ગતિ કરશે અને તમને પ્રવાહની દિશા દર્શાવશે અને જો દસ ઉપર રહે વીસ પર તેના પરથી તમે પ્રવાહનું મૂલ્ય પણ જાણી શકો હવે શું થશે કે ધારો કે અત્યારે પ્રવાહ કોઈ વહેતો નથી એટલે ઝીરો પર દર્શાવશે જેવો પ્રવાહ હોય એટલે ધારો કે એમ ફરી અને દસ પર જતો રહ્યો પણ જેવો પ્રવાહ બંધ કરો એટલે પાછો પર તો પાછો આવે અત્યારે લઈ આપણે પ્રવાહ પસાર કરીએ ટોર્ક લાગે છે બરાબર છે પણ દસ માંથી ઝીરો કોણ લાવે છે દસ માંથી દસ પર થી ઝીરો પર પાછું કોણ લાવે તો એ પુનઃસ્થાપક ટોર્ક લાવે ને એ પુનઃસ્થાપક ટોર્ક કેવી રીતના ઉત્પન્ન થાય આ જે સર્પિલ આકાર અથવા તો કમાન આકારની જે સ્પ્રિંગ છે તેના પરથી આપણે તમે નાના છોકરાને રમકડા જોયા તો પહેલાં ચાવી ભરવા વાળા તો તેની જે સ્પ્રિંગ આવે તે ગોળ ગોળ ગોળગોળ પટ્ટીવાળી આવે એટલે તમે જેમ ચાવી ભરો તેમ એ સ્પ્રિંગ ટાઈટ થાય અને જેવું છોડો એટલે સ્પ્રિંગ ખુલે તો આની અંદર પણ સેમ છે કે અત્યારે સ્પ્રિંગ સામાન્ય સ્થિતિમાં છે ક્યારે ઝીરો પહેરે ત્યારે પણ જેવો લંબચોરસ ગૂંચડું ડાબી તરફ કે જમણી તરફ ફરે જમણી તરફ ફરે ત્યારે એની અંદર આંટા ચડે એટલે એ ટાઈટ થશે એટલે જેવો પ્રવાહ બંધ થાય એટલે આંટા ખુલે અને કાપો પાછો ઝીરો પર આવે ડાબી તરફ જાય એટલે એના આટા ઢીલા થશે અને જેવો પ્રવાહ બંધ કરો એટલે પાછો એ શું કરશે આ સ્પ્રિંગ એના આટા પોતાની મૂળ સ્થિતિ પર લાવવા માટે કાપાને પાછો ઝીરો પર લાવશે એટલે આ સ્પ્રિંગ એ લંબચોરસ ગુચરા સાથે જોડાયેલી હોય આ સ્પ્રિંગનું કામ શું છે કે પ્રવાહ બંધ કરો પછી એ પોતાનો મૂળ આકાર ગ્રહણ કરે અને ગુચરાને પાછી સામાન્ય સ્થિતિમાં લાવે અને ગુચડું સામાન્ય સ્થિતિમાં આવે એટલે એના ઉપર જે કાપો હશે તે કાપો ક્યાં આવી જશે ઝીરો પર ખબર પડે છે ધારો કે તમે બાઇક ચલાવતા હો તો તમે જ્યારે બ્રેક મારો ત્યારે બ્રેક દબાવો બરાબર એ બ્રેક દબાવો છો પછી છોડો એટલે બ્રેક ઓટોમેટિક પાછી જતી રહે ને પાછી તમારે પકડીને આગળ કરવી પડતી નથી કેમ કેમ કે એમાં સ્પ્રિંગ હશે તમે દબાવો ત્યારે સ્પ્રિંગ દબાવો અને જેવી છોડો એટલે સ્પ્રિંગ ખુલે અને પોતાનો મૂળ સ્થાન પર પાછી જાય તો આની અંદર સેમ પણ અહીંયા સ્પ્રિંગ કેવી છે વર્તુળાકાર કે ભાઈ પ્રવાહને કારણે ભ્રમણ કરે ત્યારે સ્પ્રિંગમાં એકવાર આટા ચડે જમણી બાજુ હોય તો અને ડાબી બાજુ આટા ખૂલે પણ જેવો પ્રવાહ બંધ કરો એટલે બંને સ્થિતિમાંથી આટા ખુલેલા હોય કે ટાઈટ થયેલા એ પોતાની મૂળ સ્થિતિ ગ્રહણ કરે સ્પ્રિંગના અને જેવી સ્થિતિમાં રીતે ગેલોનોમીટર કાર્ય કરે હવે બાકીનું આપણે ગેલોનોમીટર માટે કોણાવર્તન થાય પુનઃસ્થાપક ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થાય બરાબર અને સ્પ્રિંગનો નો કોને કહેવાય એ બધી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું